કપડવંજની 17 વર્ષીય યુવતીએ ગત 7 મીના રોજ સવારે 10-15 કલાકના અરસામાં તેને ઘરે પંખે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઈ લીધો હતો। જે તે સમયે બનાવ અંગે કપડવંજ ટાઉન પોલીસ એડી નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી, પરંતુ હવે 7 દિવસ બાદ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ દાખલ થઈ છે, જેમાં દીકરીની માતાએ પડોશીના ત્રાસથી દીકરીએ આત્મહત્યા કરી હોવાનો આક્ષેપ કર્યો છે। તો ઘટના અંગે પાડોશમાં રહેતા અને તેમના જ સમાજના ભરતભાઈ મકવાણા, તેમના પત્ની જયશ્રીબેન, દીકરો આકાશભાઈ અને હિમાંશુ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। તો વર્ષ 2021ના વર્ષમાં ભરતભાઈનો દીકરો આકાશ દીકરી સામે ખરાબ નજરે જોઈ લગ્ન કરવા અંગે હેરાન કરતો હતો। આ અંગે દીકરીએ તેની માતાને કહેતા માતા ઠપકો કરવા જતા ઝઘડો થયો હતો। તે સમયે ભરતભાઈએ અને તેમના પત્નીએ કહેલ કે તમારી દીકરીને મારા દીકરા સાથે જ પરણાવવી પડશે, ગમે ત્યાં પરણાવશો તો તેને ચેનથી જીવવા નહીં દઈએ। આ અંગે પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી, જો કે આ અંગે અંદરોઅંદર સમાધાન થઈ ગયું હતું। અને તે સમયે આકાશે કહેલ કે હવે પછી હેરાન નહીં કરું, પરંતુ થોડા સમય બાદ ફરીથી આકાશ અને તેના માતા પિતા અગાઉની જેમ હેરાન કરવાનું શરૂ કર્યું હતું, જેથી દીકરીને ચાંદખેડા માસીને ત્યાં મોકલી આપી હતી, જે અંગે પણ ભરતભાઈ અને તેમના પત્નીએ ઝઘડો કર્યો હતો। અને એકતરફી પ્રેમમાં પાગલ યુવક અને તેના પરિવારજનોના માનસિક ત્રાસથી દીકરી એટલી તો કંટાળી ગઈ હતી કે આખરે આ ફાની દુનિયાને અલવિદા કરવાનું નક્કી કર્યું અને 7 મહિના રોજ સવારે માતા અને તેના ભાઈને સર્ટી લેવા માટે શાળાએ ગઈ, તે સમયે ઘરના પંખા સાથે દુપટ્ટો બાંધી આત્મહત્યા કરી લીધી હતી। આ બનાવ અંગે દીકરીની માતાએ કપડવંજ ટાઉન પોલીસ મથકે આકાશ ભરતભાઈ મકવાણા, ભરતભાઈ અંબાલાલ મકવાણા, જયશ્રીબેન ભરતભાઈ મકવાણા અને નિલેશભાઈ ઉર્ફ પપ્પુ ઉર્ફ ડાટો પોપટભાઈ રાઠોડ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, જ્યારે કપડવંજ ટાઉન પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। મારું નામ હિતેન્દ્રભાઈ પરમાર છે અને હું સોસાયટીમાં પ્રમુખ છું। સમગ્ર ઘટના શું બની હતી? સમગ્ર ઘટનામાં એવું છે કે આ છોકરીના પાડોશમાં જે આકાશ નામનો છોકરો છે એને અવારનવાર હેરાન કરતો હતો અને આ બાબતમાં એમને 6-1 મહિના પહેલાં માથાકૂટ થઈ જઈને પોલીસ કેસ બી થયેલો, પણ એમાં સમાધાન થયેલું। એ પછી થોડા દિવસ શાંતિ રહી, છોકરીને થોડા દિવસ એને માસીને ત્યાં બરોડા મોકલેલી, એ પછી એનો અભ્યાસના બગડે દ્રષ્ટિએ પાછી લાવેલા, એ પછી બી આ લોકોનો ત્રાસ ચાલુ રહેતા છેવટે કંટાળીને એના મમ્મી એમનું પોતાનું મકાન છોડીને આ નવદીપ સોસારીના 128 નંબરના મકાનમાં ભાડે રહેવા આવી ગયા હતા। અહીંયા આવ્યા પછી પણ આ છોકરો, એના માસીનો છોકરો જે ડાટો તરીકે ઓળખાય છે, માથા ભારે તત્વ છે, એને લઈને સતત આંટા ફેરા મારતો હતો અહીંયા અને છોકરીને મેસેજ કરીને ધમકી આપતો હતો। બનાવના આગલા દિવસે પણ છોકરીની મમ્મીને બસ સ્ટેશનમાં જઈને રૂબરૂમાં ધમકી આપેલી કે તમારી છોકરીને ક્યાં પરણાવો છો હું જોઈ લઉં છું અને બીજે ક્યાંય પણ એને રહેવા નહીં દઉં, આવી ધમકી એની મમ્મીને એને આપેલી અને ધમકીભર્યા મેસેજ પણ છોકરીને કર્યા હતા। એ મેસેજ એના મમ્મીને બતાવ્યા છોકરીએ અને એ બધી બાબતોને લઈને છોકરી ખૂબ જ ડિપ્રેશનમાં આવી ગઈ અને છેવટે એણે સુસાઇડનું અંતિમ પગલું ભરવું પડ્યું છે। છોકરો કઈ બાબતે અને કઈ રીતે એને હેરાન કરતો હતો? છોકરો કોઈ પણ સંજોગોમાં એને તાબી કરવા માંગતો હતો કે તું મારી નહીં થાય તો તને કોઈની પણ નહીં થવા દઉં, એ ટાઈપનો જ એનો એટીટ્યૂડ હતો। અને એમાં એના માસીનો જો છોકરો છે જે ડાટો તરીકે ઓળખાય છે આ વિસ્તારમાં, ડોન જેવો છે, એ એને સાથ સહકાર આપતો હતો, એનો ખૂબ જ ડર આ છોકરીને અને એની મમ્મીને એનો ખૂબ જ ડર હતો। કયા માધ્યમથી દીકરીને બીવડાવતો હતો? છોકરીને રૂબરૂમાં બી બીવડાવતો હતો અને ફોનના મેસેજના સ્ક્રીનશોટ બી પોલીસને આપેલા છે, ધમકીભર્યા મેસેજ કરતો હતો, એના સ્ક્રીનશોટ પોલીસ ખાતામાં રજૂ કર્યા જ છે એના મમ્મીએ। આ બાબતે હવે શું તમે માંગ છે આગળ? આ બાબતે અમારી માંગ છે કે એને કાયદાકીય રીતે જે સજા મળે કમ્પ્લીટલી સજા થવી જોઈએ, ગુનેગારો કોઈ સંજોગોમાં છટકવા ના જોઈએ। સર, આજે દીકરી આત્મહત્યા કરી છે એ બાબતે શું વિગત છે? ગત તારીખ 7/5/2022 રોજ સવારે જેબી મહેતા હોસ્પિટલ કપડવંજથી એક ટેલિફોન વર્ધી યાત્રે લખાવવામાં આવે કે એક દીકરી દ્વારા ગળે ફાંસો થઈને આત્મહત્યા કરવામાં આવે છે, જે બાબતે કપડવંજ ટાઉન પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોત નોંધી અને તેની તપાસ હું પોતે સંભાળી રહેલો હતો। એ બાબતમાં દીકરીની માતાનું નિવેદન લેવા બોલાવવામાં આવતા તેઓના દ્વારા એવું નિવેદન લખાવવામાં આવેલ છે કે તેમની પડોશમાં રહેતા એક યુવક અને એમના માતા પિતા દ્વારા તથા એના એક મિત્ર દ્વારા, એમ કુલ 4 વ્યક્તિ દ્વારા આ દીકરીને આત્મહત્યાનું દુષ્પ્રેરણ કરવામાં આવે છે અને આ દીકરીને લગ્ન માટે તથા અન્ય કોઈ કારણોસર હેરાન પરેશાન કરવામાં આવતી હતી
અને એ પરેશાનીથી કંટાળીને આ દીકરીએ આત્મહત્યા કરવાનો હોવાનો એમના દ્વારા આરોપ મૂકવામાં આવ્યો છે. એ અંતર્ગત આઈપીસી સેક્શન 305 હેઠળ કપરવાન ટાઉન પોલીસ સ્ટેશનમાં ગત તારીખ 12ના રોજ ગુનો નોંધવામાં આવ્યો છે અને જેની તપાસ પણ હું પોતે સંભાળી રહ્યો છું. સર, આ છોકરો કઈ રીતે દીકરીને હેરાન કરતો હતો, કયા માધ્યમથી કરતો હતો? દીકરીના માતા દ્વારા જે પ્રમાણે આરોપ મૂકવામાં આવે છે એ પ્રમાણે આ છોકરો વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામના માધ્યમથી દીકરીને મેસેજ કરીને હેરાન પરેશાન કરતો હોવાનું હાલ પ્રાથમિક તપાસમાં જણાય છે. આ બાબતે કોઈને એરેસ્ટ કર્યા હોય એવું કંઈક સાહેબ? નહીં, આ બાબતમાં અત્યારે અમારા દ્વારા પુરાવાઓ એકઠા કરવામાં આવી રહ્યા છે અને પૂરતા પુરાવા એકઠા થયાથી આરોપીની અટક કરવાની કાર્યવાહી પણ જરૂર પડે કરવામાં આવશે. કપડવાન નવદીપ સોસાયટીની અંદર રહેતી એક દીકરીએ ગત 7 તારીખના રોજ ઘરે ફાંસો ગઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. તો સમગ્ર બાબતે તેમના માતા દ્વારા કપડવાન ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી. આજરોજ તેમની મુલાકાત કરતા તો આપની સાથે જે દીકરીએ આત્મહત્યા કરી હતી તેમના માતા આપની સાથે જોડાઈ ગયેલા છે. આપણે તેમની માતા સાથે સીધી વાત કરીશું કે તેમની માતા આ વિશે શું કહેવા માંગે છે. આપનું નામ શું છે? સમગ્ર ઘટના શું બની હતી? સમગ્ર ઘટના, હું શુક્રવારે નોકરી જતી હતી અને બસ સ્ટેન્ડમાં આવીને મને ધમકી આપી કે હું જોઉં ક્યાં તમારી છોકરીને પહેણ, તું કઈ છોકરીને પહેણાવે છે એમ. તો મેં મારે તાકડે બસ આવી ગઈ, હું બસમાં બેગી અને પછી સાંજે આવીને બેબીને બધી વાત કરી મેં તાર કે શું કરી લેવાનો છે. પછી સાંજે ખાઈ પીને અમે સૂઈ ગયા અને બીજા દિવસ હું બધું કામ પતાવીને બાબાનું સર્ટી લેવા ગઈ અને પછી હું ઘરે આવીને જોયું તો બેબી દુપટ્ટા વડે લટકેલી હતી. હાલ તો જે દીકરીએ ઘરે ફાંસો ખાધો હતો તેમની માતા સાથે વાત કરતા તેમની માતા એવું જણાવ્યું હતું કે જે છોકરાના જે ધાક ધમકી આપતો હતો, જે છોકરો હતો એવી ધાક ધમકી આપતો હતો કે એક તમારી છોકરી મારી નહીં તો કોઈની નહીં એવી ધમકીઓ આપતો હતો. કેમેરામેન પાર્થ પટેલ સાથે ઇમરાન વોરા, લાઈવ 24 ગુજરાત, કપડવંજ, ખેડા. ઇમરાન વોરા સાથે લાઈવ 24 ન્યૂઝ, ખેડા.